રાજકોટના આંગણે ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ ગ્રુપ દ્વારા પિતા વિહોણી સર્વજ્ઞાતિઓની 51 દીકરીઓના 11મા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ ગ્રુપ 51 દીકરીઓને પિતાની હૂફ પૂરી પાડશે. આગામી તારીખ 23 માર્ચ શનિવારે ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ ગ્રુપ આશ્રમ સામે કણકોટ રોડ રાજકોટ ખાતે સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ ગ્રુપના મૂભી રમેશભાઈ ફુલાભાઈ રીબડિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર સમૂહ લગ્ન અને લોકડાયરાનું આયોજન કરાયું છે. દીકરીઓને આશીર્વાદ આપવા માટે ઇન્દ્ર ભારતી બાપુ, જૂનાગઢ માધવપ્રિય દાસજી સ્વામી, હિન્દુ ધર્મ સેના રાજેન્દ્ર દાસજી બાપુ સહિત સાધુ સંતો ઉપસ્થિત રહેશે. આ અંગે વધુ વિગતો ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ ગ્રુપના આગેવાનોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ માહિતી પૂરી પાડી હતી. 51 દીકરીઓ એવી છે કે જે પિતા વિહોણી છે, માતા વિહોણી છે અને જેમને પાછળ કોઈ કરવાવાળું નથી. આવી બધી જે દીકરીઓ છે જેને પિતાની હૂફ પૂરી પાડવા માટે અમે બધા મિત્રો અને ખાસ કરીને રમેશભાઈ રીબડિયા, જેમને આ આયોજન પહેલેથી કરતા આવતા હતા અને અમે સમયની સાથે આમાં જોડાણા અને એક સમાજ અને એક પરિવારને હૂફ પૂરી પાડી શકાય આના માટે અમે એક આ પ્રયત્ન કરી રહ્યા છીએ. અને 51 દીકરીઓનો સમૂહ લગ્ન આ વખતે અમે કરીએ છીએ અને 11 વર્ષથી આ અવિરત કાર્ય રમેશભાઈ રીબડિયા કરતા હતા. સમયની સાથે અમે એમને જરૂરિયાત મુજબ દાન પૂરું કરતા હતા. પછી અમને વિચાર આવ્યો કે આ કાર્યમાં અમે પણ સહભાગી થઈએ, તો ધીરે ધીરે બધા મિત્રો જોડાતા ગયા અને એક ભવ્ય આયોજન આ વર્ષે અમે કરી રહ્યા છીએ. પહેલાંના સમયમાં, આજથી 10-15 વર્ષ પહેલાંની વાત કરીએ બરાબર, તો પહેલાંના સમયમાં અમારા રમેશભાઈ જે છે, પહેલાં તો એક નાની વાત એના વિશે થોડોક પરિચય આપી દઈશ કે રમેશભાઈ રીબડિયા છે જેમને અત્યાર સુધી મેરેજ કરેલા નથી, તેમની પાસે પોતાનું ઘર નથી, કોઈ પણ એનું જીવન નથી, છતાં પણ બધી દીકરીઓને સિલેક્ટ કરી અને બધી દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન એકલા હાથે અત્યાર સુધી કરતા હતા. દાતાઓ ઘણા બધા હતા પણ એમની પાસે કાર્યક્રમ માટે કોઈ ટીમ નથી, એટલે ધીમે ધીમે અમે જોઈન્ટ થયા. અને એના કહેવા મુજબ એવું છે કે પહેલી વખત એના ધોરાજી સાઈડમાં કોઈ સમાધાનમાં ગયા હશે અને ત્યાં કોઈ દીકરીની સાસુ એમને મેણું મારેલું કે ભાઈ તું તારા બાપાની ઘરેથી કાંઈ લઈ આવી નથી. તો આ મેણાને રમેશભાઈએ બહુ દિલથી લઈ લીધું અને ત્યાર પછી એને એક આવો વિચાર આવ્યો કે ભાઈ મારી બેનું દીકરીઓ જે સમાજની અંદર છે, જેમને કોઈ ઓછાયો નથી મા બાપનો, તો એમના લગ્ન અને એમના પરિવારમાં પૂરો કરિયાવર આપી શકાય. કારણ કે દેવા માટે ભામાશાઓ હંમેશને માટે તૈયાર હોય છે પણ આયોજન કરવાવાળા કોઈ નથી હોતા. તો પહેલી પહેલ રમેશભાઈ રીબડિયાએ કરી અને ત્યાર પછી અમે સાથે જોડાતા ગયા અને કાર્યક્રમને વધુ સારી રીતે અને દીકરીઓને વધારે કરિયાવર આપી શકાય અને વધુ સારી રીતે કે જેમને ઈચ્છા કે એના દીકરીને કે દીકરાના સપના હોય પણ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિને અનુરૂપ પરિવાર અથવા તો સમાજ એ રીતે લગ્ન ન કરાવી શકતું હોય, તો આવા સારા લગ્ન કરાવવા માટે અમે બધા પ્રેરિત થયા. કરિયાવરમાં નાની મોટી વસ્તુ મળી અને લગભગ 75થી વધારે વસ્તુઓ છે, જેમાં કબાટ છે, સેટી છે, સોફા છે, સોનાના દાણા છે, સાંકડા છે, સોનાની ગાય છે, 5 ડ્રેસ છે, 5 સાડી છે, બેડશીટ છે, ટીપાઈ છે, લગભગ જીવન નિર્વાહ કરવા માટે જે કંઈ પણ કરિયાવર એક જોતો હોય ઘર ચલાવવા માટે એ જાજામાં જાજો કરિયાવર આપવાનો આપણે પ્રયાસ કર્યો છે. અમારા સમૂહ લગ્નમાં પહેલી મોટી વાત તો એ છે કે અત્યાર સુધીના તમે જેટલા સમૂહ લગ્ન જોયા છે લગભગ પાર્ટી પ્લોટની અંદર કોઈ પણ આયોજન નથી હોતું. એમાં હું ખૂબ ધન્યવાદ આપીશ રાજનભાઈ સખિયાને, કારણ કે જેમને પાર્ટી પ્લોટ અમને 2 વર્ષથી આપે છે. ગયા વર્ષે પણ અમારું ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટમાં આયોજન હતું, આ વર્ષે પણ ભવ્ય આયોજન ત્યાં કરેલું છે જ્યાં બુફે જમવાનું હશે. 25થી વધારે સિક્યુરિટી પંકજભાઈના તરફથી સહયોગ છે, એટલે સિક્યુરિટી, વાહન પાર્કિંગ અને વ્યવસ્થિત 51 મંડપ કે જે આપણે પાર્ટી પ્લોટની અંદર જે રીતે આયોજન થાય બરાબર અને એક સગવડતાવાળું આયોજન કરી અને સગવડતાવાળા લગ્ન આપણે કરીએ છીએ. એમાં જયમંતભાઈ દવે છે ખાસ કરીને બરાબર, પછી શીતલબેન છે, પટેલ છે, મયંકભાઈ બારોટ છે અને બીજા અન્ય કલાકારો છે કે જે પોતાની સેવા આપવા આવશે બરાબર. અને સંગીતના કે ડાયરાના માહોલથી એક માણસોને સારો સંદેશ મળે. જાહેર જનતાને મારી અપીલ છે કે 23/3/2024 રોજ ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ જે આસારામ આશ્રમની સામે છે કણકોટ રોડ ઉપર બરાબર, ત્યાં અમે 23/3 અને સાંજે 5 વાગે જાનનું આગમન થશે, 8:30 વાગે હસ્તમેળાપ હશે અને 9:30 વાગે આપણે લોકડાયરીનું આયોજન કરેલું છે બરાબર. તો બધાને અપીલ છે કે આમાં બની એટલા સહભાગી થાવ અને દીકરીઓને આશીર્વાદ મળે એવા આશીર્વાદ આપો.
માં તો એક નાની વાત તમને એવી કરીશ કે પેલા તો રેકોર્ડ છે કે છેલ્લા 11 વર્ષથી અમે જે સમૂહ લગ્ન કરાવીએ છીએ, 11મો છે, એટલે 10 વર્ષથી જેટલા પણ સમૂહ લગ્ન થયા છે, અમે 11 દીકરીઓથી ચાલુ કર્યું હતું, બરાબર. આજે ગયા વર્ષે 41 દીકરીઓ હતી, આ વર્ષે 51 દીકરીઓ છે. પણ એ 10 વર્ષ દરમિયાન જેટલા પણ સમૂહ લગ્ન થયા છે તેમાંથી એક પણ છૂટાછેડા નથી થયા અત્યાર સુધીમાં. અને નાના મોટા પ્રશ્નો કોઈ ઘરમાં જો ઉદ્ભવતા હોય છે તો એ અમારા રમેશભાઈ રીબડિયા છે, એ જ્યારે લગ્નનું અમે આયોજન કરીએ છીએ ત્યારે જ એ દીકરીના ઘરે જઈ એના માતા પિતાની કન્ડિશન જોવે અને એ પછી આપણે દીકરીનું નામ સિલેક્ટ કરીએ, દીકરાનું નામ સિલેક્ટ કરીએ, બરાબર. હવે મેરેજ થઈ ગયા પછી પણ જો નાના મોટા કોઈ પ્રશ્નો હોય છે તો રમેશભાઈ અને અમારી ટીમ જઈ અને બંને પક્ષોને સમજાવી અને ત્યાંને ત્યાંનું સમાધાન કરાવીએ છીએ. તદઉપરાંત અગર કોઈ કપલને અથવા દીકરાને કે દીકરીને કોઈ એવી બીમારી છે, બરાબર, તો એમાં પણ આપણી ટીમ એને મદદ કરે છે. કારણ કે એની જો આર્થિક પરિસ્થિતિ એટલી સારી ન હોય તો આપણે હોસ્પિટલના ખર્ચા પણ આપીએ છીએ.